વિગતવાર જણાવશો શું કહેવું છે ગાંધીનગરના મેયરનું અને કેવા પ્રકારના આક્ષેપ? જગદીશ, રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જે ઉબડખાબડ માર્ગો છે તેના માટે પ્રજા ચિંતિત છે અને આ માર્ગોની મરામત માટે માંગ કરી રહ્યા છે. પરંતુ પાટનગર ગાંધીનગરના મેયર જે છે રીટાબેન પટેલ, તેઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગ અધિક સચિવને પત્ર લખીને જે દુરસ્તી કામ વહેલી તકે કરાવવા માટે માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા ગ્રાન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં માર્ગો તો બનાવવામાં આવે છે અને માર્ગો બનાવવા માટે કોન્ટ્રાક્ટરો માટે ચોક્કસ ગાઈડલાઈન હોય છે, ચોક્કસ સૂચનાઓ હોય છે, પરંતુ તે સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવતું હોવાનું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અધિક સચિવ સહિતના જે અધિકારીઓને આ પત્રની નકલ મોકલવામાં આવી છે તેઓને તાકીદે આ દુરસ્તી કામ શરૂ કરવા માટે અને ત્યારબાદ તેનું સુપરવિઝન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં જયારે માર્ગની મરામત માટે આપવામાં આવે છે ત્યારે રીસર્વિસિંગ માટેના પણ ચોક્કસ નિયમો હોય છે અને જે સપાટી હોય છે તે 3 વર્ષ સુધી અકબંધ રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા આ નિયમોનું પાલન નથી કરવામાં આવતું, તેથી ઉચ્ચ અધિકારીઓએ આ જવાબદારી કોન્ટ્રાક્ટરો નિભાવે, તે કોન્ટ્રાક્ટરો આ જવાબદારી નિભાવે છે કે નથી નિભાવતા એનું સુપરવિઝન કરવા માટે અને જો જરૂર જણાય તો પગલાં લેવા માટે પણ સૂચનાઓ આપી છે. બિલકુલ, આભાર. સમગ્ર માહિતીને પૂરી